આગળ વાત કરીએ સમાચારોમાં તો બનાસકાંઠાના થરાદમાં સુઈગામના કુંભારકા ખાતે ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ભાજપના પૂર્વ મંત્રી શંકર ચૌધરીની અધ્યક્ષતા હેઠળ ભારતીય જનતા પાર્ટીનું આ સ્નેહમિલન યોજાયું. ત્યારે આ સ્નેહમિલન પ્રવચન દરમિયાન શંકર ચૌધરીએ નૂતન વર્ષે અભિનંદનની શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને મત વિસ્તારના સમર્થકો મોટી સંખ્યામાં સ્નેહમિલનમાં ઉમટી પડ્યા હતા. ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા અને ઢોલના ધબકારે શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે સાથે સ્ટેજ પર લઈ આવવામાં આવ્યા હતા. શંકરસિંહ ચૌધરીએ સમર્થકોને નૂતન વર્ષ અભિનંદનની શુભેચ્છા પાઠવી હતી, ભાજપના જીતની આશા વ્યક્ત કરી હતી. નૂતન વર્ષે સરહદી વિસ્તારના કાર્યકર્તાઓ, પ્રજાજનો, આગેવાનો એમનું મળવા માટેનું સ્નેહ સંમેલન આજે અહીંયા હતું અને હજારોની સંખ્યામાં સૌ ઉપસ્થિત જનમિતની આગેવાનોએ સંકલ્પ કર્યો કે 2019માં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ફરી ભરોસો મૂકી અને સરહદી વિસ્તાર પણ કમળને ખીલવવાનું કામ કરશે. શંકરસિંહ ચૌધરીએ સુઈ ગામ અને કુંભારકા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની રાજ્ય સરકારને અપીલ કરશે તેવું જણાવતા સમર્થકોનો ઉત્સાહ બેવડો થયો હતો. સમર્થકોએ પણ શંકરસિંહની શુભેચ્છાનો સ્વીકાર કર્યો હતો. સમર્થકોએ શંકરસિંહને હાથ મિલાવવા પડાપડી કરી હતી. મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉમટી પડ્યા હતા અને આ સંમેલન નહીં પણ મહાસંમેલન જોવા મળી રહ્યું છે અને શંકરભાઈ ચૌધરીને જે એમના સમર્થકો અને મતદારો હાથ મિલાવવા માટે પણ પડાપડી કરી રહ્યા છે. આ પણ જોઈ શકો છો કે શંકરભાઈ ચૌધરી લગભગ ઘણા સમયથી જે સમર્થકોને અને પોતાના મત વિસ્તારમાં જે લોકોને એક નૂતન વર્ષ અભિનંદન નિમિત્તે બંને હાથ લાંબા કરીને હાથ મિલાવી રહ્યા છે અને નૂતન વર્ષ અભિનંદનની જે અત્યારે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. શંકરસિંહ ચૌધરીને સમર્થકોનો મળેલો અભૂતપૂર્વ ઉત્સાહ વણથંભ્યા વિકાસની ગાથા આગળ ધપાવશે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ભૂરપુરી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.